સમાચારમાં આગળ વાત કરીએ સુરતના વકીલનું મેહુલ બોગરાને સમર્થન રેલી યોજી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. મેહુલ બોગરા સામે થયેલ કેસ પાછો લેવા માટે માંગ કરવામાં આવી રહી છે. એટ્રોસિટીનો કેસ પાછો લેવાની આ માંગ કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનરને રજૂઆત કરવા જતાં અટકાયત કરવામાં આવી હતી. તેની બળજબરીપૂર્વક વકીલો કમિશનર કચેરીમાં પણ પ્રવેશ્યા છે. ત્યારે અત્યારે વાત કરીએ સુરતના સરથાણા વિસ્તારમાં યુવા વકીલ મેહુલ બોગરા પર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના વિરોધમાં સુરત બાર એસોસિએશન દ્વારા આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્ટથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં નીકળેલી રેલીમાં વકીલો દ્વારા છાજિયા લઈને નારેબાજી કરવામાં આવી હતી. હાય રે સાજન હાયના નારા લગાવવામાં આવ્યા હતા. વકીલ એકતા જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. રેલી દરમિયાન વકીલો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદનપત્ર આપતા અગાઉ છાજિયા લેવામાં આવ્યા હતા. વકીલ એકતા જિંદાબાદ અને હમસે જો ટકરાયેગા મિટ્ટી મેં મિલ જાયેગા જેવા નારા લગાવીને વકીલો દ્વારા જે આ મેહુલ બોગરા છે તેના સમર્થનમાં રેલી યોજવામાં આવી હતી. ત્યારે આ જ મામલે આપણી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે સુરતથી. હજી અત્યારે જે આ મેહુલ બોગરાના સમર્થનમાં વકીલોનું જે આખું ટોળું આવી ગયું હોય તેમના દ્વારા રેલી કરવામાં આવી આજે, ત્યારે આ રેલી વિશે વધુ વિગત જણાવજો. દીકરીની વાત કરવામાં આવે તો મેહુલ બોગરા પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે સુરત વકીલો દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં જે વકીલો છે તે કોર્ટ પરિષદથી લઈને કલેક્ટર કચેરી આવેદન દેવા ગયા હતા. ત્યારબાદ જે કલેક્ટર કચેરીથી જે કમિશનર ઓફિસ આવેલી છે ત્યાં પણ આવેદન દેવા ગયા હતા અને માંગ કરવામાં આવી હતી કે વારંવાર જે વકીલો પર હુમલા કરવામાં આવે છે ત્યારે સુરત પોલીસ હોય કે તંત્ર હોય સરકાર વકીલોની જે સુરક્ષા હોય છે તે આપવી જરૂરી છે તેની માંગ કરવામાં આવી છે. સાથે વકીલ મેહુલ બોગરા પર જે એટ્રોસિટી એક્ટનો ગુનો જે દાખલ કરવામાં આવ્યો છે તે ગુનો વાહિયાત હોવાની વાત કરી હતી અને તદ્દન ખોટો હોવાની વાત કરી હતી. ત્યારે આ ગુનો પણ પાછો રદ કરવામાં આવે તેવી એકઠા થયા છે અને માંગ કરી રહ્યા છે કે આ કેસ પાછો લેવામાં આવે.